सूरत शहर में 4 साल की मासूम आदिवासी समाज की बच्ची पर दुष्कर्म गुजारने की घटना का विरोध करते हुए आज वडोदरा आदिवासी समाज द्वारा जिला कलेक्टर कचहरी में आवेदन पत्र दिया गया। आदिवासी समाज की 4 साल की मासूम बच्ची पर सूरत शहर में असामाजिक तत्वों द्वारा गुजारे गए दुष्कर्म की घटना का विरोध करते हुए आज वडोदरा आदिवासी समाज द्वारा वडोदरा जिला कलेक्टर कचहरी में आवेदन पत्र दिया गया। सूरत शहर में आदिवासी समाज की 4 साल की बच्ची पर असामाजिक तत्वों ने बेरहमीपूर्ण दुष्कर्म गुजारा गया, जो ये घटना की प्रत्याघाती असर के भाग रूप वडोदरा शहर में आदिवासी समाज द्वारा दोषी वैसे असामाजिक तत्वों को पकड़ने के साथ कड़ी कार्यवाही की जाए वैसी मांग करते हुए आवेदन पत्र लेने के साथ भारी सूत्रोच्चार लगाए गए थे। आज हमें सूरत के अंदर ये नानी बाड़की छे रेणुबेन मच्छर, ये फक्त 4 वर्ष नानी बाड़की छे, एनी ऊपर एक बिहार ना कोई छे हमने एनी ऊपर जबरन बलात्कार कर्यो छे अने छोकरी नी परिस्थिति एटली गंभीर छे एना જ્યારે હોસ્પિટલમાંથી એના પિતાની સામે બહાર લાવવામાં આવી તો એના પિતાની મોંમાંથી ચી નીકળી એટલી ખરાબ પરિસ્થિતિ એ છોકરી છે। આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા નરાધામોને ફાંસીની સજા થવી જોઈએ અને આવનારા સમયની અંદર અમે લોકો એવું કહીએ છીએ સરકારને કે તમારા જે બેટી બચાવો અને બેટી પઢાવોના જે તમારા નારાઓ જે છે તે આ જગ્યા પર ક્યાં જાય છે। આવી નાની બાળકી કુમડી વયની છોકરીને જ્યારે એની પર લોકો આ રીતે જે બળાત્કાર કર્યો ત્યારે અન્ય બીજા સંગઠનો બી કોઈ અવાજ નથી ઉઠાવતો, ફક્ત ને ફક્ત આદિવાસી સમાજની છે। એટલે અમે જેટલા બી કહીએ કે આદિવાસી સમાજને દરેક લોકો એવું કહે કે હિન્દુ છે, અમે એવું કહે છે કે હિન્દુ નથી, કારણ જો હિન્દુ હોય તો હિન્દુ સંગઠનો પણ અવાજ ઉઠાવવો જોઈએ। આજે ફક્ત આદિવાસી સમાજની છોકરી છે એટલે ઘણા સંગઠનો નથી આવ્યા, કારણ શું અમારા સમાજની લાગણી દુભાઈ છે, આવા નરાધમોને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો આવનારા સમયની અંદર અમે પણ રસ્તા જામ કરી નાખશું અને અમે પણ રોડ પર ઉતરી જઈશું। મારું નામ કૌશિક તડવી।